ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય ઇકોનોમિક્સ. તો આપણે આજે આ વિડીયોમાં માર્ચ 2020ના સેક્શન એ અને બી નું પેપર સોલ્યુશન જોઈશું. નીચે આપેલા 1-10 સુધી બહુવિકલ્પ પ્રશ્નો માટે સાચા વિકલ્પની પસંદગી કરો, દરેકનો એક ગુણ. પ્રશ્ન 1, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? એ સતત, બી અસતત, સી વિષમ કે ડી આદર્શ. તો આનો સાચો જવાબ છે બી અસતત. પ્રશ્ન 2, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું છે? એ ટોડેરો, બી કિન્ડર બર્જર, સી માર્શલ કે ડી મેચલબ. તો આનો સાચો જવાબ છે એ ટોડેરો. પ્રશ્ન 3, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? ઓપ્શન એ નાણા પ્રથા, બી બેન્કિંગ વ્યવસ્થા, સી સાટા પ્રથા કે ડી ઉધાર પ્રથા. તો આનો સાચો જવાબ છે સી સાટા પ્રથા. પ્રશ્ન 4, વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ? ઓપ્શન એ ફ્રાન્સ, બી યુએસએ, સી નોર્વે કે ડી સ્પેન. તો આનો સાચો જવાબ છે ડી સ્પેન. પ્રશ્ન 5, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? ઓપ્શન એ ભગવતી સમિતિ, બી રાજકૃષ્ણ સમિતિ, સી વેક્ટર રામન સમિતિ કે ડી તેંડુલકર સમિતિ. તો આનો સાચો જવાબ છે રાજકૃષ્ણ સમિતિ. પ્રશ્ન 6, વર્ષ 2014-15 ના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? ઓપ્શન એ 24%, બી 26%, સી 49% કે ડી 72%. તો આનો સાચો જવાબ છે સી 49%. પ્રશ્ન 7, ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? ઓપ્શન એ 10 લાખ, બી 15 લાખ, સી 20 લાખ કે ડી 25 લાખ. તો આનો સાચો જવાબ છે ડી 25 લાખ. પ્રશ્ન 8, વર્ષ 2011-12 માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? ઓપ્શન એ 49%, બી 27%, સી 24.3% કે ડી 10%. તો આનો સાચો જવાબ છે સી 24.3%. પ્રશ્ન 9, વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? ઓપ્શન એ થર્મલ પાવર, બી હાઇડ્રો પાવર, સી સૂર્ય ઉર્જા કે ડી પવનચક્કી. તો આનો સાચો જવાબ છે એ થર્મલ પાવર. પ્રશ્ન 10, ભારત સરકારના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે? ઓપ્શન એ 2.4%, બી 4.4%, સી 6.4% કે ડી 8.4%. તો આનો સાચો જવાબ છે બી 4.4%. વિભાગ બી, નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 11-20 પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો, દરેકનો એક ગુણ. પ્રશ્ન 11, માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાંગતા જે સરેરાશ આવક આવે તેને માથાદીઠ આવક કહે છે. પ્રશ્ન 12, ફુગાવો એટલે શું? વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા ડોક્ટર એપી લર્નર દ્વારા આપેલી છે. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા ડોક્ટર એસસી પીગુએ આપેલ છે. આ સિવાયની વ્યાખ્યા જોઈએ તો ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. આ વ્યાખ્યા ડોક્ટર જે એમ કેન્સ દ્વારા આપેલી છે. પ્રશ્ન 13, નાણાનો અર્થ આપો. કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય છે. આ વ્યાખ્યા માર્શલ દ્વારા આપેલી છે. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. પ્રશ્ન 14, આઈઆરડીપી નું પૂરું નામ જણાવો. આઈઆરડીપી એટલે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. પ્રશ્ન 15, ડ્રેન ઓફ બ્રેઇન નો અર્થ આપો. બુદ્ધિનો એકતરફી પ્રવાહ એટલે ડ્રેન ઓફ બ્રેઇન, જે ભારતમાંથી વિદેશ તરફ છે. પ્રશ્ન 16,
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના નો હેતુ જણાવો. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના નો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં 24x7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. પ્રશ્ન 17. રોકડિયા પાકનો અર્થ આપો. જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક પ્રાપ્તિ માટે થતું હોય તેવા પાકને રોકડિયો પાક કહે છે. પ્રશ્ન 18. વિદેશ વ્યાપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે? વિદેશ વ્યાપારમાં નિયોજક ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે. પ્રશ્ન 19. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો કરમુક્ત ભૌગોલિક વિસ્તાર છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી જુદા છે. પ્રશ્ન 20. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? પર્યાવરણ પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11x12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.